વેલકમ ટુ ગેટ રિચ વિથ આશકા. આજે અમારી સાથે જોડાયા છે હેમલભાઈ દેસાઈ ફ્રોમ બોમ્બે વિથ હિઝ વાઇફ વૈદેહી. વેલકમ ટુ ગેટ રિચ વિથ આશકા. શો જોયો છે તમે પહેલા? હાઉ મેની ફેમિલી મેમ્બર્સ વુડ યુ ડુ? શું ઇન્કમ છે? આપણે થોડું તમારા વિશે જાણીએ પહેલા, અને પછી આપણે તમારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ શરૂ કરીએ. ફેમિલીમાં માય સેલ્ફ એન્ડ વાઇફ, બે બાળકો છે, વેરી સ્મોલ, 5 years એન્ડ 3 years, એન્ડ પેરેન્ટ્સ એ લોકો અમદાવાદ રહે છે. ઓકે, પેરેન્ટ્સ ડિપેન્ડન્સ છે તમારી ઉપર? નો, ધે આર રિટાયર્ડ એન્ડ ધે હેવ ધેર, એ લોકોની પેન્શન ઇન્કમ છે, સો ધે આર નોટ ડિપેન્ડન્ટ. ઓકે, અને સો ઇન બોમ્બે ઇટ્સ 4 ઓફ યુ? યા. ઓકે, શું કરો છો તમે? બિઝનેસ સેલરી? સેલરીડ પર્સન. આઈ વર્ક વિથ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. ઓકે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. ઓકે, વોટ્સ યોર ઇન્કમ? યરલી ઇટ્સ અરાઉન્ડ 11 લાખ. સો મંથલી વિલ? મંથલી વિલ બી અરાઉન્ડ 80,000. ડુ યુ ઓલસો વર્ક? નો. ઓકે, તો મંથલી એક્સપેન્સ શું થતો હશે? મંથલી 10,000, 10 to 15,000. અહીંયા તમે રેન્ટ પર છો કે પોતાનું ઘર? પોતાનું ઘર. ઓકે, હોમ લોન છે એની ઉપર? નો. ઓકે, તો પછી આઈ ડોન્ટ થિંક એની બિગ એક્સપેન્સ ઇઝ અ પાર્ટ ઓફ એક્સપેન્સ, બટ જસ્ટ રૂટીન માટે તમને લોકોને બે બાળકો સાથે લાગતું હશે. ઓન્લી બિગ એક્સપેન્સ ઇઝ ચિલ્ડ્રન સ્કૂલ ફીસ. But they, I think one should be in like play group, and then one should be in like a junior, senior kindergarten. Senior KG. Senior KG. And one should in nursery. So how much monthly do you spend of 80,000 mathi kitlo kharcho thai jay? Around 40,000. And 40,000 tumhe bachao chho? Yeah. તો મારે આપેલી શીટમાંથી નંબર્સ બધા ચેન્જ થઈ ગયા? નહીં, સેવિંગ ઇઝ અરાઉન્ડ 25,000 શીટમાં. ઓકે, સો ધેટ્સ વોટ આઈ સેડ. તો એક્સપેન્સીસ 40 છે, અને પછી બાકી બધું ક્યાં જાય છે 40 માંથી? ધેટ ઇઝ અ ક્વેશ્ચન માર્ક. ધેટ ઇઝ, ધેટ મીન્સ તમારા એક્સપેન્સીસ ઇઝ મોર ધેન 40,000. તો તમે એક્સપેન્સ, સો ધીસ આર અનપ્લાન્ડ એક્સપેન્સીસ વિચ વી આર નોટ પ્લાનિંગ. સો ઓકે, તો તમારો કહેવાનો મતલબ છે કે 40 ઇઝ સમથિંગ ધેટ ખબર છે કે તમારું એક્સપેન્સ છે જ, અને એની ઉપર બી અરાઉન્ડ 20,000 તમે સ્પેન્ડ કરો છો. ડુ યુ હેવ એની કાઇન્ડ ઓફ નોટ્સ કે તમે ક્યાં સ્પેન્ડ કરો છો? બેઝિકલી દેર ઓફ ટ્રાવેલ ઇન નેચર. અમે લોકો નેટિવ પ્લેસમાં જઈએ. સમટાઈમ ઇટ ઇઝ સડન, કંઈક એવરી મંથ, વન્સ ઇન 2 મંથ્સ મેબી. ઓકે, તો દેન વેર ધસ ગેસ્ટ આવે? તો એમની સાથે મેડિકલ ટૂર વગેરે. મેડિકલ નોટ એવરી મંથ, બટ ગેસ્ટ નો એક્સપેન્સ. ધેન સો હાઉ મેની વિઝિટ્સ ફ્રોમ ગેસ્ટ યુ હેવ? હાઉ ઓફન ધે કમ સી યુ? ટ્વાઇસ ઓર થ્રાઇસ ઇન અ મંથ. ટ્વાઇસ ઓર થ્રાઇસ ઇન અ મંથ? ઓકે, સો 4 જણની ફેમિલી વચ્ચે 80,000 માંથી અગર 30,000 જેવા આઈ થિંક બચે, તો ઇટ ઇઝ ફેર કે બોમ્બે જેવા સિટીમાં રહીને પણ તમે ઓલમોસ્ટ યુ નો યુ આર સેવિંગ ગુડ ઇનફ? બટ ઇફ યુ આર ગોઈંગ ટુ સ્પેન્ડ અવે આઉટ ઓફ 80,000, સમ 60,000, 65,000 ઇઝ બીંગ સ્પેન્ડ, ધેન ડેફિનેટલી તમારી પાસે આ વસ્તુની નોટ હોવી જોઈએ કે મારા એવરી મંથ 65,000 ક્યાં જાય છે, બિકોઝ યુ ડોન્ટ ઇવન હેવ અ હોમ લોન. યસ, સો ધેન out of 80, 65 is a very large amount. So please allow me to tell you કે તમારા ફ્યુચર માટે તમે સ્કોપ ઓછો કરી રહ્યા છો આવા અનડ્યુ ખર્ચા અગર. અને અનડ્યુ ખર્ચા એટલે આઈ એમ નો બડી કે હું તમને કહું કે તમારે લાઈફ કઈ રીતે જીવવી જોઈએ, પણ અગર તમને તમારા એક્સપેન્સીસ પણ ના ખબર હોય તો દેન ઇટ ગેટ્સ ક્રુશિયલ. સો વૈદેહી, આઈ થિંક ધીસ ઇઝ મોર ઓન યુ કે તમારી પાસે એઝ અ હાઉસ વાઈફ ડિટેલ્ડ ઓડિટ હોવી જોઈએ કે ખર્ચો કેટલો થાય છે. હાઉ ડુ યુ ગીવ હર મની? તમે પોકેટ મની એવરી મંથ આપો છો દેટ કે જેનાથી ઘરનું રાશન નીકળે એન્ડ એવરીથિંગ, કે જ્યારે જરૂર પડે ત્યારે બેંકમાંથી એટીએમથી પૈસા નીકળે છે? મને મિનિમમ એ 15,000 એટલે 15,000 એ આપે છે. એમાંથી હું મંથલી કરું છું, ઓલમોસ્ટ પતિ જેવા જાય છે 15,000 ઘરનામાં, બાળક
બાળકો માટે કશું નાસ્તો આ તે એ બધામાં કે સ્કૂલમાંથી મોસ્ટલી દર વીકે લોકોને કંઈ ને કંઈ પ્રોજેક્ટ હોય છે તો વેજીટેબલ્સ બનાવીને મોકલો ફ્રૂટ્સ બનાવીને મોકલો એ ટાઈપનું એ લોકોનું હોય છે તો એ બધી પ્રિપેરેશન કરવામાં એ બધામાં ઘણું આઈ ડોન્ટ થિંક ધેટ કેન ટેક અવે 65000 એની અંદર મેં એ પણ કાઉન્ટ કર્યું છે ધેટ વોટ અમે લોકો જે દર વર્ષે જે ટ્રીપ કરીએ સો વોટ આઈ એમ ડુઈંગ ઇઝ આઈ હેવ સ્ટાર્ટેડ રિકરિંગ ડિપોઝિટ ટુ મેનેજ માય ટ્રીપ્સ કેટલી કેટલી રિકરિંગ અરાઉન્ડ 10000 કેટલી જૂની છે આઈ ડુ ઇટ એવરી યર એન્ડ ધેન એવરી યર યુ ટેક ધેટ મની એમર્જન્સી ફંડ છે યસ કેટલું અરાઉન્ડ 4 લેક્સ કેમાં મૂક્યું છે તમે એફડી 4 લાખ આઈ વુડ સે ઇઝ ટુ મચ યુ નીડ અબાઉટ 2.25 ઓર 2.50 બાકી અગર તમારી પાસે હોય તો યુ શુડ પુટ ઇટ ઇન એન આર્બિટ્રાજ ઓર યુ શુડ ઇન્વેસ્ટ ઇટ સમવેર ઇન એક્વિટી હેલ્થ ઇન્સ્યોરન્સ અને લાઈફ ઇન્સ્યોરન્સ ટર્મ ઇન્સ્યોરન્સ છે 50 લેક્સ લગભગ 5-1 વર્ષ પહેલા લીધેલો હતો ઓકે ફેમિલી ફ્લોટર હેલ્થ ઇન્સ્યોરન્સ છે myself and spouse is covered in my company's health insurance which but is how much? Which is about 1 lakh each okay but children are not covered એટલે મે family floater લીધેલું છે which is 5 lakhs okay no home loan no car loan કાર લોન નથી એટલે એ છે બટ ઇટ ઇઝ વેરી સ્મોલ 1 લાખ છે જે મારી કંપનીની ક્રેડિટ સોસાયટીની સો આઉટગો ઇઝ વેરી લેસ ઇટ ઇઝ અરાઉન્ડ 1,500 ઓકે એવરી મંથ યા સો 1,500 એવરી મંથ ઇઝ સ્ટીલ 15,000 એન્યુઅલી સો ધેટ ઇઝ સર્ટન અમાઉન્ટ એની લોન ઇઝ અ લોન યા બીકોઝ યુ આર પેઈંગ સર્ટન ઇન્ટરેસ્ટ ટુ સમબડી યુ હેવ ટેકન મની ફ્રોમ બટ એમાં એક છે કે આઈ એમ સ્પેન્ડિંગ 15,000 ફોર ધેટ લોન અને જે મારું ડિપોઝિટ છે ક્રેડિટ સોસાયટીમાં સો ફ્રોમ દેટ આઈ એમ અર્નિંગ 15,000 અ મંથ સો ઇટ ઇઝ નલિફાઈડ ઓકે એની ફ્યુચર લોન્સ દેટ યુ આર પ્લાનિંગ ટુ ટેક નો નોટ એટ લીસ્ટ ઇન નેક્સ્ટ 10 પીપીએફ પીપીએફ નથી એમ્પ્લોય પીએફ છે અને એની અંદર આઈ હેવ ઓલસો સ્ટાર્ટેડ વોલેન્ટરી પીએફ એડિશનલ પીએફ ઓકે સો ટોટલ પીએફ ફ્રોમ માય સાઈડ ઇઝ અરાઉન્ડ 9,000 એન્ડ કંપની ઇઝ પુટિંગ અનધર 4,000 સો અરાઉન્ડ 12,000 to 13,000 ક્રેડિટ કાર્ડ્સ credit card yes two Papu credit Chu? yes any balance no. I pay any interest you are paying on credits no okay koi bija investment ma paisa rokya chhe ke rite direct equity ma chhe stocks around 6 lakhs sip chhe around 11,000 abo to tumhe tamara expenses ma ganyu tu 11,000 ની SIP અને this is investment 11,000 માં ઇન્વેસ્ટમેન્ટ બહુ લોકો એક્સપેન્સીસ માં ગણતો હોય છે એટલે મેં તમને પૂછ્યું નહીં નહીં ઇટ ઇઝ તો દેન તો તમારા હાથમાં કઈ બચતું જ નથી ને હા સો ડુ યુ રિયલાઇઝ ધેટ યુ નીડ ટુ કમ્પ્લીટલી ગો બેક એન્ડ બિફોર મેક એની ઇન્વેસ્ટમેન્ટ્સ યુ નીડ ટુ બજેટ દર્શકો માટે ભી હું કહી દઉં છું કે ફાઇનાન્શિયલ પ્લાનિંગની જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ તો ફાઇનાન્શિયલ પ્લાનિંગ ઇઝ નોટ ઓનલી અબાઉટ કે તમે કઈ સ્ક્રિપ્ટમાં પૈસા રોક્યા અને તમે ક્યારે SIP ચાલુ કરી અને તમારી પાસે કયો રાઇટ ઇન્સ્યોરન્સ છે કે કઈ રાઇટ યુનિટ લિંક પોલિસી છે ઇટ ફર્સ્ટ સ્ટાર્ટ્સ વિથ નોઈંગ યોર ફાઇલ યોર ઓન ફાઇલ ધેટ ધીસ ઇઝ આટલા હું પૈસા બનાવું છું આટલા મારા એક્સપેન્સીસ છે હું આટલા બચાવું છું હું કેટલા વધારે બચાવી શકું છું ક્યારે મારા એક્સપેન્સીસ એક્સપેક્ટેડ છે કે વધી શકે છે ઓલ ઓફ ધીસ ઇઝ નોટ અ જોબ ઓફ અ ફાઇનાન્શિયલ પ્લાનર ધીસ ઇઝ અ જોબ ઓફ ધ પર્સન હુ વિશીસ ટુ ડુ ફાઇનાન્શિયલ પ્લાનિંગ સો ઇફ 11,000 ઇઝ SIP 6 લાખ ઇઝ ડાયરેક્ટ ઇક્વિટી વિચ આઈ વિલ કમ ટુ યુ લેટર એઝ ટુ વાય હેવ યુ ડન દેટ 65 માંથી તો 4,000 જેવા મને હજી દેખાય છે એ બી કસે જતા રહે છે There is unaccounted expense which I am not able to track basically. Okay, I will repeat one more time for you that if you can't track your expenses, not only you, anybody who can't track their expenses is not going to be able to be financially secure ever. Because then you are leading a complete risky life. આ બધાની ઉપરાંત તમારી પાસે 6 લાખની સ્ક્રિપ્ટ છે. Why?
Market, I have been tracking market. I am in market since last almost 10 years. And I mostly invest in blue chips. What do you mean when you say you have been in market? I study. When I buy any stock, I don't buy with any tip. That I will buy 10 years. Double થઈ જશે ઓર વર્ષમાં ત્રણ ગણા કેમ નથી લેતા બીકોઝ આઈ બિલીવ ઇન માય ઓન કારણ કે કોઈ બીજાની સ્ટડી છે અને કોઈક વખત ખોટી પણ જઈ શકે છે અને કોઈક વખત સાચી પણ જઈ શકે છે સો વોટ હાઉ ડઝ ઇટ મેક યુ ડિફરન્ટ ઇટ્સ ઓલવેઝ રિસ્ક ઓલવેઝ અ રિસ્ક એન્ડ સચ એન ઓપન રિસ્ક ઓકે તમારો લાઈફ ઇન્સ્યોરન્સ સેટ છે આઈ વુડ સજેસ્ટ કે બીકોઝ 5 વર્ષથી ઓલરેડી 50 લાખ સો યુ મસ્ટ ટેક ઇટ અપ ટુ 80 લાખ બીકોઝ યુ આર 3 ડિપેન્ડન્ટ આ વર્ષે મેં જ પ્લાન કર્યું છે અનધર 50 લાખ હેલ્થ ઇન્સ્યોરન્સ ઓકે છે ઇમરજન્સી ફંડ ટ્યુન ઇન કરેલું છે એક્સપેન્સીસ આપણે ટ્રેક નથી કરી શકતા સેવિંગ્સ આપણી પાસે છે નહીં અને આપણે 6 લાખ રૂપિયાની સ્ક્રિપ્ટ લઈને બેઠા છે ડોન્ટ ટેક સચ હાઈ રિસ્ક્સ આવું હું એમ નથી કહેતી કે તમે ડાયરેક્ટ ઇક્વિટીમાં ઇન્વેસ્ટ નહીં કરો કરો પણ પહેલા તમારી વેલ્થ સિક્યોર કરો પોર્ટફોલિયો ને ડેટ અને ઇક્વિટીમાં બેલેન્સ એક રિટર્ન આપવા દો તમને એ પછી જ્યારે તમે રિટર્નથી સેટિસ્ફાઈડ થાવ એન્ડ યુ હેવ એક્સ્ટ્રા મની ટુ ઇન્વેસ્ટ દેન યુ ગો એન્ડ ઇન્વેસ્ટ એટલે એકચ્યુઅલી આજે 6-7 લાખ જે જમા કર્યા છે મેં ફોર ઇક્વિટી એ લાસ્ટ 10 વર્ષમાં મેં કર્યા છે સો જેટલા જેટલા ફ્રી ફ્લોટ મળ્યો એટલો હું નાખું છું એન્ડ આઈ એમ નોટ ઓલસો ઇન્ક્રીઝિંગ ઇટ ડ્રાસ્ટિકલી But then why are you not doing it properly? Why are you not channelizing? Pehla zarur check nahi to jo lo. So this same logic applies with your expenses and with your investments. Ke investment nu apni pase expenses na track nahi અને આપણે ઇન્વેસ્ટમેન્ટ પર આટલું હાઈ રિસ્ક લઈને બેઠા છે મારી ફિલોસોફી થોડીક અલગ છે જે મેં કીધું 25,000 જે હું જે સેવ કરું છું સો મારી ફિલોસોફી એ છે કે સેવ કરો છો સો આઈ ઇફ આઈ વર ટુ કેલ્ક્યુલેટ યોર ફિગર્સ તો થોડું મેથેમેટિક્સ બી કન્ફ્યુઝ થઈ જશે કે પ્લસ ક્યારે દબાવ્યું માઇનસ ક્યારે દબાવ્યું બટ ઓકે 80,000 ઇઝ યોર ઇન્કમ યોર એક્સપેન્સીસ આર અબાઉટ 60,000 to 65,000 You are saving out of 80,000 if 65,000 are expenses which are unaccounted, that means you're only saving 15,000. So from if you're saving only 15,000, to tumhe 11,000 ni SIP, 10,000 ni RD, ane 12-13,000 nu chalo PF to hu nathi ganti karan ke kapai ne avtu hoy che. To tumhe 11 ne 10, 21,000 kyanthi lavo cho bache che 15 to. Aa badhi accountability ni sathe tamari paise મારી સાથે પ્રોપર ફિગર શેર કરવા માટે ફરી આવવું પડશે વાય કારણ કે હું ફોર મી ગેટ રિચ ઇઝ નોટ અ શો જ્યાં હું તમને આઈને 4 ફંડના નામ આપીશ ગેટ રિચ ઇઝ અ શો વેર ઇટ ઇઝ માય ડ્યુટી ટુ એજ્યુકેટ પીપલ અને એજ્યુકેશન રિસર્ચ ઇઝ નોટ પર્ટેનિંગ ટુ એક્વિટી એન્ડ માર્કેટ્સ ઇટ ઇઝ હાવ યુ મેનેજ યોર એન્ટાયર ફાઇનાન્શિયલ પોર્ટફોલિયો આપણે નાના હોય છે તો પણ આપણને શીખવાડવામાં આવે છે કે 10 રૂપિયા આપ્યા તું 6 રૂપિયા વાપરી આવ્યો તો પાછા કેટલા લાવ્યો આ તો નાનપણથી શીખવાડે છે આપણને તમે પણ તમારા બચ્ચાને શીખવાડશો સો ધેટ લોજિક અપ્લાયઝ ઇવન ટુડે કે હું 80,000 કમાઉં છું મને ડિટેલ લખીને ખબર હોવી જોઈએ તમારા માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ આજે આ જ છે દેટ યુ વિલ ગો બેક એન્ડ યુ વિલ સ્ટાર્ટ અકાઉન્ટિંગ યોર એક્સપેન્સીસ જો હું પેલો પરફોર્મન્સ પે વાળો હું બાજુ પર મૂકું ઓકે એન્ડ ઇફ આઈ ઓનલી કન્સિડર માય મંથલી ઇન્કમ ઓકે વોટ આઈ ગેટ ઇન હેન્ડ ઇઝ અરાઉન્ડ 60,000 પર મંથ ઓકે નોટ જે મે કમ્પ્લીટલી ન્યુ ફિગર્સ જે મે પરફોર્મન્સ પે નાઉ આઈ એમ હાથમાં રિમૂવિંગ 60,000 તો તમારે 60 જ કેવાના હોય ઇવન ઇફ 1 લાખ પરફોર્મન્સ પે તમે એડ કરો છો સો ધેટ વિલ બીકમ 70,000 ઓકે લેટ્સ ટેક 70,000 Now? 70,000 માંથી 11,000 મારી SIP છે. Okay. Recurring deposit માં લખેલી છે 10,000. Okay. So it is around 21,000. Okay. Okay. And જે બચે છે અરાઉન્ડ 50,000 પછી બચે 49 ટુ બી પ્રિસાઇઝ હા તો એમાંથી 6,000 આઈ એમ પેઈંગ ફોર માય સોસાયટી મેન્ટેનન્સ ફ્લેટ મેન્ટેનન્સ નહીં નહીં મંથલી 6,000 monthly okay if I break up my children
fees monthly. Hmm. So it is around say 12,000 monthly. બનેની ભેગી થઈને. Yes. Okay. So 12 અને 6 that is around 18,000. Hmm. So we are left with around 30,000. Hmm. 30,000 is you can say is my net expense per month. Okay. પછી એ 30,000 માંથી that is expense. So હું શું કરું છું કે મારી જે મારું જેટલું સેવિંગ મારે કરવું હતું એટલું મેં કરી લીધું. પીએફ આઈ એમ પુટિંગ ઇન સો ફોર માય રિટાયરમેન્ટ પ્લાનિંગ એન્ડ મ્યુચ્યુઅલ ફંડ મેં કરી લીધા. રિકરિંગ ડિપોઝિટ કરી છે ટુ મેક ઇટ સમવોટ સેફર. અને પછી જે 30,000 રિકરિંગ યુ આર યુઝિંગ ફોર ટ્રાવેલ પર્પઝિસ. નહીં નહીં એ મેં એ દર વર્ષે થાય એવું જરૂરી નથી. સો જેટલા તમે એમને આપો છો એના માટે અકાઉન્ટેડ હોઈ શકે છે. બટ ધ રેસ્ટ 50,000 વેન આઈ આસ્ક્ડ યુ યુ સેડ મને નથી ખબર. નાઉ આફ્ટર પુશિંગ યુ તમે મને એક અમાઉન્ટ સુધી લાવ્યા છો. હજી પણ મારી પાસે 20,000 ઓછા પડે. હા તો 30,000 માંથી 15,000 હું એને આપું છું. ઓકે ફોર મેનેજિંગ હોમ એક્સપેન્સ દેટ એક્સક્લુડ્સ બિલ્સ. ઓકે લાઇટ બિલ ફોન બિલ એ બધું હું મારા 15,000. ઓકે બાકી જે 15,000 ભાઈ છે એમાં હું 5,000 એડિશનલ એને આપું છું ટુ જસ્ટ ફોર હર સેલ્ફ. ઓકે 10,000 બચ્યા શોપિંગ ઓર વોટ એવર એને જે કરવું હોય. 10,000 બચ્યા. 10,000 માંથી માય લાઇટ બિલ ફોન બિલ એન્ડ ઇન્ટરનેટ બિલ દેટ ઇઝ ટુ ગેસ્ટ માટે દેટ ઇઝ અને તમારા ટ્રાવેલ ના. નહીં નહીં એ એ બધું થઈને અરાઉન્ડ સે 4,000 બિલ્સ ઓલ બિલ્સ. તો ભાઈ છે 6,000 and that 6,000 is guest and hotel and movies and all this society ma nahi bachai sake school fees ma nahi bachai sake 15 and 520 that you give her see where you can save because most of the housewives most no all. And I'm sure you also paisa bachta hase e je bachta hoy ene pan invest karo. તમારી પાસે તો પછી એટ ધી એન્ડ કંઈ બચતું નથી. ઓકે વોટ આર યોર ગોલ્સ? ફર્સ્ટ ઇઝ ચિલ્ડ્રન એજ્યુકેશન. સેકન્ડ ગોલ રિટાયરમેન્ટ પ્લાનિંગ. વેલકમ બેક ટુ ગેટ રિચ વિથ આશકા. વોટ આર યોર ગોલ્સ? ફર્સ્ટ ઇઝ ચિલ્ડ્રન એજ્યુકેશન. અમાઉન્ટ એન્ડ યર? For both I'll need money after say around 12 years because ek 3 varsh hai ne ek 5 varsh no hai so higher education is still 11-12 years away. Koi policy lidi che banne chukrao mate? Nahi policy nahi. Child policy? No. Okay. I'll suggest you that for if higher education you need money and you must have a policy for both of them. Okay. Second goal? Retirement planning. Okay. Then after 3 years I am retirement planning. Retirement planning must show. Retire planning, how much corpus I need at the... That you can decide. Tumhe how can itle, I decide? Financial calculators I have used to... calculate what corpus I need at the end of my at the retirement. Kya mala chahe wo calculator? Considering inflation, what my saving is, what I am expecting return on my saving and what is the inflation rate. So based on that... So there is no specific saving anyway? No. There is no saving. Recurring deposit you are using. 11,000 of SIP that you are doing. And the EPF that you are submitting will work for your retirement. Any other goal? I don't want to know right now because if you have, then you must save. Okay. And I know it gets tough to save in a place like Bombay, but pachi a direct equity planning. You have to stop this now. Je bhi chhe, properly karo. Tumhari paise be nana baalako chhe, ek housewife chhe, and you're the only earning member. However, life insurance, health insurance is all okay. But as long as you don't have savings,
you don't increase your income and save a little more also at the same time. કારણ કે તમે સારી જગ્યાએ કામ કરો છો, પૈસા કાલે વધશે જ, પણ જો સામે ખર્ચાનું મેનેજમેન્ટ નહીં થાય તો આપણે સેવિંગ્સ નહીં કરી શકીએ, સેવિંગ્સ નહીં કરી શકીએ તો રોકાણ નહીં થાય, રોકાણ નહીં થાય તો આપણે ગોલ્સ નહીં અચીવ કરી શકીએ. સો પ્લીઝ ગો ઇઝી ઓન ડાયરેક્ટ ઇક્વિટી નાઉ, કારણ કે તમારી પાસે સેવિંગ્સ જ નથી કે તમે આવું રિસ્ક લઈ શકો. કાલે તમને એમરજન્સી આવશે, God forbid you need more money and you have to remove it from direct equity, and God forbid that particular day something goes wrong, tamari paase debt no koi debt investment nahi tamari paase minus RD which you use ane 4 lakh tamari paase as an emergency fund FD ma tune in padela che, but growing debt option tamara portfolio ma kase nahi. So till your equity and your debt is balanced in your portfolio, please don't reach out for direct equity. Okay. That's only for people like you and I, that's only an extra hour. Paisa bachi gaya, vaddu investment thai gayu chhe, chhata bhi bachi gaya, to hun kya nakhu? Okay. Yeah. Pan avu risk have nahi leta, Hemal. You don't need it. You have a great salary, you have decent expenses. If you monitor them, you'll be able to save a little more. And તમે જે પૈસા બચાવો છો એનું શું કરો છો? મારી પાસે રહે છે, જ્યારે ઇમરજન્સી આવે ત્યારે હું વાપરું છું. પણ તમે કેશ કેમ ભેગું કરો છો? તમે એને કશી નાની જગ્યાએ ઇન્વેસ્ટ કેમ નથી કરતો? નહીં, એ મેં એને સજેસ્ટ કર્યું છે ફ્રોમ ધીસ મંથ ઓનવર્ડ્સ. વોટ આઈ સેડ કે આપણે અરાઉન્ડ 4000ની કાંઈ નહીં તો રિકરિંગ ડિપોઝિટ ચાલુ કરીએ. So that something will be accumulated. Why can't she do SIP for 4000? Why RD? એમને જોઈએ છે 1 2 3 4 5 વર્ષમાં નથી જોઈતા. તમારો ખર્ચો પૂરો પડે છે. બચત પછી પર જો ઇમરજન્સી આવી જાય તો then it there is something wrong. ના, બચત પછી ઇમરજન્સી ને એવું તો તમે તમારા લાર્જ કેપ માં પૈસા રોકો. મેક મની ઓન ધ વોટ ઇઝ અલ્ટીમેટલી શું છે? સેવિંગ્સ જ રોકાણ છે ને, તો તમે સેવિંગ્સ એ કબાટમાં મૂકશો કે બેંકના સેવિંગ્સમાં મૂકશો તો ઇટ્સ નોટ ગોઈંગ ટુ ગ્રો. અલાઉ ઇટ ટુ ગ્રો, અલાઉ ઇટ ટુ પરફોર્મ ફોર યુ, અલાઉ ઇટ ટુ મેક મોર મની ફોર યુ. તો તમે એમને હેલ્પ કરો એના માટે. હું એને મેં ઘણી વાર એડવાઇસ કર્યું છે, ઇવન એનું જે ફેમિલી બેકગ્રાઉન્ડ છે એ પણ એ રીતનું છે કે હર એના ફાધર ને ફોર હર બીકોઝ આખામાં અગર જોવા જાય તો એકચ્યુઅલી તો એ પૈસા બચાવે છે. તમે તો વાપરી કાઢો છો. સો એટલીસ્ટ એ જે પૈસા બચાવે છે એને તમે ડાયવર્ટ કરો. એમને નથી આવડતું તો તમે પેપર વર્ક કરી નાખો. એને તો બેંકમાંથી જ કપાવવાના છે ને. સો ઇટ ડઝન્ટ મેટર. સો ડોન્ટ વેઇટ કે તમે એમને કીધું એમનું ફેમિલીમાં શું કોણ છે નથી, એમને કર્યું ના કર્યું, ધેટ ડઝન્ટ મેટર. યુ નો યુઆર સપોઝ ટુ ડુ ઇટ, ઇટ્સ યોર ફેમિલી, ઇટ્સ એક્સ્ટ્રા મની, ઇટ ઇઝ સેવિંગ, જસ્ટ ઇન્વેસ્ટ ઇટ. અપટાઈટ રહેવું જરૂરી છે અને બી અવેર ઓફ એવરીથિંગ દેટ યુ ડુઈંગ વેન ઇટ કમ્સ ટુ ડાયરેક્ટ ઇક્વિટી. ઓકે, એની અધર ક્વેશ્ચન્સ? એનું મ્યુચ્યુઅલ ફંડ અગર હું ચાલુ કરું તો વોટ આઈ એમ થિંકિંગ કે અગર મ્યુચ્યુઅલ ફંડ ચાલુ કરું તો નોટ ડાયરેક્ટ ઇક્વિટી, નોટ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ, આઈ એમ થિંકિંગ કે એનું બેલેન્સ ફંડમાં પહેલાં ચાલુ કરું. કેમ? ટુ જસ્ટ ટુ મેનેજ રિસ્ક. એટલે તમારો તો રિસ્ક મેનેજ કરી લો, એમનું તો શ્યોર શોર્ટ છે, એમને નથી જોઈતા 10 વર્ષ માટે પૈસા. કરી દો એમની લાર્જ કેપમાં, ટોપ કંપનીઝ, કારણ કે તમારી પાસે તો છે ને, તમે આરડી કરો છો ને. સો વાય યુ વોન્ટ હર ટુ હેવ અ ડેટ એક્સપોઝર? શી ડઝન્ટ નીડ ઇટ, ધેટ્સ હર સેવિંગ્સ, ઇટ કેન ડિરેક્ટલી ગો ઇન ઇક્વિટી. ઓકે, શી ડઝન્ટ નીડ ટુ સેવ આઉટ ઓફ ધેટ ટુ બી લેસ રિસ્કી. એન્ડ કમિંગ ફ્રોમ યુ હુ હેઝ 6 લાખ રૂપીઝ સ્ક્રિપ્ટ્સ, no, you better open her account mutual fund. તમે જેટલા પૈસા બચાવતા હો એના 80% ની SIP નક્કી કરી નાખો. 5000 બચતું હોય તો 4500 ની SIP કરી નાખો. That you know that there is a leg of extra 500 there. Any other questions? Only ye unaccounted expenses hai that I have to now manage. સડનલી હું મારા અકાઉન્ટમાં બી જોઉં કે ઓકે આટલો બધો ખર્ચો થઈ ગયો, એન્ડ ધેન આઈ રિયલાઇઝ મને ખબર તો હોવી જોઈએ કે મેં ક્યાં ખર્ચો કર્યો. સો ધેન આઈ સિટ
ક્યોકે અહીંયા ગઈ અહીંયા ગયા કોકે આશકા હવે અહીંયા ખર્ચો ના કરતી યુ ડોન્ટ નીડ મોર ક્લોથ્સ યુ ડોન્ટ નીડ મોર શૂઝ યુ ડોન્ટ નીડ ધીસ સો ઇટ્સ નોટ જસ્ટ યુ હેમલ ઇટ્સ એવરીબડી બટ કમ ટાઈમ તમારે ફાઇનાન્શિયલ પ્લાનિંગ તરફ પહેલું પગલું ભર્યું એમાં સૌથી પહેલી શીખ શું મળી ઓકે આઈ હેવ ટુ મોનિટર એવરીથિંગ દેટ ઇઝ ટુ ડુ વિથ મની ઇનકમિંગ આઉટગોઈંગ સેવિંગ્સ એવરીથિંગ એન્ડ દેન કમ્સ ઇન્વેસ્ટમેન્ટ્સ સો ડોન્ટ વરી સ્ટાર્ટ અગેન આફ્ટર 3 months બટ ઇન 3 months બધું ખબર હોવી જોઈએ બાય હાર્ટ એની અધર ક્વેશ્ચન્સ Sure, Vaidehi? Yes, sure. Okay. So, thank you for being on Get Rich with Aashka. And today's okay. episode, maati darshako maate itlu chhe ke financial planning does not only say kaya stock ma, kaya mutual fund ma invest karvanu. It also speaks a lot about how you live your life. So, please live well, live wealthy and see you in the next episode.